जिला वकील मंडल द्वारा मेडिकल चेकअप कैम्प नु आयोजन करवामां आव्युं जेमां सूरत जिला ना ज्युडिशियल ऑफिसर्स वकीलो मोटी संख्या में हाजर रह्या। सूरत डिस्ट्रिक्ट बार एसोसिएशन द्वारा मेडिकल चेकअप कैम्पनु आयोजन करवामां आव्युं होय। हालमां राज्यमां हार्ट एटेकना केसो वधी रह्या छे, जे अनुसंधाने सीपीआर ट्रेनिंग प्रोग्राम, हेल्थी हार्ट केर टिप्स, आंखनी तपास, ब्लड प्रेशर सहितना मेडिकल चेकअप कराया हता। डॉक्टर्स ना सहयोग थी कार्यक्रम योजायो होय। जिला न्यायालय एठोलेंस खाते कार्यक्रम योजवामां आव्यो होय, जेमां मोटी संख्यामां लोकोए मेडिकल चेकअप कैम्प नो लाभ लीधो हतो। હિમાંશુ પટેલ, સુરત જિલ્લા વકીલ મંડળ સેક્રેટરી। આજે શું કાર્યક્રમ રાખ્યો હતો? આજે અને ગઈકાલે બે દિવસ માટે અમે કેમ્પ રાખ્યો હતો, અને વકીલ લોકોની જે રોજિંદા જીવનમાં પોતાનું શરીરનું એટલે ચકાસણી પ્રાથમિક ચકાસણી ન કહી શકે એટલા માટે પ્રાથમિક ચકાસણી થાય એના માટે આયોજન કરવા હતું। અહીંયા આજે ENT, સુગર, પ્રેશર અને ECG અને જનરલ ફિઝિશિયન જે સલાહ સૂચન આપી શકે એ ડૉક્ટરની અહીંયા આજે કેમ્પ છે। આશ્ચર્ય છે કે વકીલ લોકો પોતાના જે રોજબરોજની જીવનમાં વ્યસ્ત હોય છે, તો એક જગ્યા પર આ બધા ચકાસી કરી શકે એના માટેનો એક હેતુ હતો, એને પ્રમાણે આજે આયોજન કર્યું હતું। એસોસિએશન દ્વારા ભૂતકાળમાં અમે મહિલા દિનની ઉજવણી કરી હતી અને ડેન્ટ ચેકઅપ કરીએ છીએ, અમે ક્રિકેટનું આયોજન કરીએ છીએ, એવા બધા ઘણા બધા પ્રોગ્રામનું અમે આયોજન કરીએ છીએ। મારું નામ અમર વી પટેલ, એડવોકેટ છે, હું સુરત જિલ્લા વકીલ મંડળમાં પ્રમુખ છું। હા, આજે અમે સેલ્બી હોસ્પિટલ અને સુરત જિલ્લા વકીલ મંડળના સંયુક્ત સાહસે આખું એક હેલ્થ ચેકઅપ કેમ્પ ને એક સેમિનારનું આયોજન કરેલું હતું। એમાં 3 દિવસનો આખો કાર્યક્રમ હતો। 9 તારીખે અમે એક હેલ્થ ટોક એટલે કે CPR ટ્રેનિંગ ને હેલ્થ પ્રોગ્રામ રિલેટેડ એક સેમિનારનું આયોજન કરેલું હતું, ને 10 અને 11 એમ 2 દિવસે ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું હતું। હા, ટોટલ 2 દિવસના ચેકઅપ કેમ્પની અંદર આશરે ગણવા જઈએ તો 500થી ઉપર વકીલોએ આ ચેકઅપ કેમ્પનો ભાગ લીધો। જી, હું તસ્નીમ જે સૈયદ સુરત બારમાં છું, એડવોકેટ, અને આજે અમારો જે બારમાંથી અમારા ગ્રુપે સેલ્બી હોસ્પિટલની મદદ લઈ અને વધારેથી વધારે પ્રમાણમાં વકીલોએ ચેકઅપ કરાવ્યો છે આમાં, અને એની સાથે લેડીઝ જે ખૂબ જ વ્યસ્ત હોય ઘરના કામમાં, પછી અહીંયા આવીએ કોર્ટના કામમાં, કાર્યમાં, તો એ પોતાના હેલ્થને કોઈ પણ રીતે એ ટાઈમ નથી નીકાળી શકતી। અને બીજી વાત એ કે જે સેલ્બી હોસ્પિટલવાળાએ ખાસ તરીકે હાર્ટ માટેનું જે સ્પેશિયાલિસ્ટ એમણે રાખવામાં આવેલું છે તેમાં ખૂબ જ સારું લાગ્યું છે કે એ લોકો પોતાના માટે ટાઈમ નીકાળીને અહીંયા આવીને કાલે તો આખો દિવસમાં 250 જેટલી તો લેડીઝોએ અહીંયા ચેકઅપ કરાવ્યું છે, ને એ લોકોએ પોતાને ખબર નહોતી કે આ રીતનું કંઈ પ્રોબ્લમ એમની અંદર છે એ લોકોને ખબર પડી છે, એટલે ચેકઅપ કરાવીને એ લોકોએ પોતાના માટે ટાઈમ નીકાળ્યો છે અને હવે એ લોકો એ સારી રીતે રહેશે તે માટે।